જામનગરના ધ્રોલ નજીક ફૂચર મોરીમાં ઈસવીસન 1591માં તત્કાલીન નવાનગર એટલે કે જામનગરની સેના અને દિલ્હીના સુલતાન અકબરની મુઘલ સેના વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં જામ રાજવીઓ અને જામ સેનાના અતુલ્ય પરાક્રમ અને બલિદાનોના પ્રતાપે યુદ્ધ અને તેના શહીદો ઇતિહાસમાં અમર થઈ ગયા છે. શ્રાવણ વદ સાતમ નદીને દર વર્ષે આ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા રાજપૂત સમાજ દ્વારા વિરાટ અને વિક્રમી કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે પણ 5000 રાજપૂતો દ્વારા તલવાર રાસ રજૂ કરી વિશ્વ વિક્રમ બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જય માતાજી. મારું નામ ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા છે. ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રતિનિધિ છું. આજે આ ભૂચરમોરી ઐતિહાસિક મેદાન ખાતે વિક્રમ સંવત 1648માં દિલ્હીના બાદશાહ અકબર અને જામ સતાજી વચ્ચે સૌરાષ્ટ્રને સૌથી મોટું યુદ્ધ થયું હતું. એની યાદમાં 23 વર્ષથી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ અમે આયોજિત કરીએ છીએ. અને આ યુદ્ધ પહેલાં 1630માં અને 1640માં અકબરને જામ સતાજી હરાવેલો. અને અકબર કોઈથી ડરતો હતો, ખાલી જામ સતાજીથી ડરતો હતો. કારણ કે જામ સતાજી 50,000નું સૈન્ય એકઠું કરી શકતા હતા, અકબર પાસે 1,00,000ની સેના હતી. એટલે આવી શૌર્ય ભૂમિને યાદ કરવા આ વર્ષે 18 ઓગસ્ટ ગુરુવારના રોજ સવારે 8 વાગ્યાથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં શહીદ શ્રદ્ધાંજલિ નિમિત્તે 5000 રાજપૂત યુવાનો તલવારબાજી દ્વારા નવો વિશ્વ રેકોર્ડની સ્થાપના કરશે, જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સની એની અરજી એપ્રૂવ થઈ ગઈ છે અને ઓબ્ઝર્વર્સ આવવાના છે. એ માનનીય શ્રી ગજેન્દ્રસિંહજી શેખાવત મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાના છે, જેઓ કેન્દ્રીય સરકારમાં જળશક્તિ મંત્રી છે. સ્થાનિક સરકારમાંથી માનનીય શ્રી કિરીટસિંહ રાણા, વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જનરલ સેક્રેટરી બીજેપી શ્રી કીર્તિસિંહ વાઘેલા, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી માનની શ્રી કુભા જાડેજા, માનની શ્રી આઈકે જાડેજા, માનની શ્રી જયરાજસિંહ જાડેજા, માનની શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા નખત્રાણા, એ બધા એમાં મહેમાનો તરીકે હાજર રહેવાના છે. અને બપોર પછી ઘોડેસવારી સ્પર્ધા થવાની છે. તો શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને યાદ કરવા ગુજરાતના નાગરિકોને, દેશભક્ત નાગરિકોને અમે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. જરૂર આપ પધારો અને એક જોવા જેવું બેટલ ફિલ્ડમાં જે મોદી સાહેબે કીધું હતું કે ખાલી અહીં તમે દાખલ થાવ ને તો તમને વાઇબ્રેશન મળે છે, એવા કે જે એમ લાગે કે આ સાચું યુદ્ધ અહીં થયું છે. તો એવા એક શૌર્ય ભૂમિ અને એક આ તકે એક સ્પષ્ટતા કરવા માગું છું. ઘણી વખત કહે છે ધ્રોળ, તો આમાં હજારો જેના ભાઈઓ અને યુવરાજ અજાજી સહિત ત્યાં હતા, એનું કોઈ સવારવાર નામ દઈએ તો પછી જામ સતાજી જમતા નહીં, એટલે કે ખાવા ન મળે, કહે છે ને એ ખાલી અફવા છે. એકચુઅલી તો આ સૌથી પવિત્ર ભૂમિ છે, શહીદ ભૂમિ છે દેશ અને ધર્મ માટે. હું રાજેન્દ્રસિંહ જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ જામનગર જિલ્લા પ્રમુખ. ધ્રોલની ઐતિહાસિક ભૂમિ એવી ભૂચરમોરી ખાતે જ્યારે 5000 રાજપૂત ભાઈઓ તલવાર રાસ કરવાના છે, ત્યારે અત્યારે ગુજરાતભરમાં દરેક જગ્યાએ યુવાનો તાલીમ લઈ રહ્યા છે. સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, અમદાવાદ હોય, બરોડા હોય, જામનગર જિલ્લો હોય કે રાજકોટ જિલ્લો હોય, દરેક જગ્યાએ આ કાર્યક્રમને લઈને યુવાનોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને યુવાનો અત્યારે થનગનાટ યુવાનોમાં એક જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક ભૂમિ ઉપર અગાઉ પણ અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે, જે શૌર્ય અને વીરતાને શોભે એવા કાર્યક્રમો ઐતિહાસિક ભૂમિ ઉપર કરવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જ્યારે 5000 રાજપૂતો એકી સાથે તલવાર રાસ કરી અને વિશ્વ રેકોર્ડ કરવાના છે, આ શૌર્યની ભૂમિ જેને કહી શકાય કે અહીં જે યુદ્ધ થયું હતું એ માત્ર આશરા ધર્મ માટે યુદ્ધ થયું હતું, એક આશરો આપવા માટે હજારોની સંખ્યામાં રાજપૂતો, આહિર સમાજો અને નાગાબાવાના અનેક સમાજના લોકો આ વીરતાઓની આ વીરભૂમિ ઉપર શહીદ થયા છે. જામનગરના પૂર્વ એસપી દીપેન ભદ્રન હાલ ગુજરાત એટીએસના ડીઆઈજી તરીકે સેવારત છે. તેમની આગેવાનીમાં એટીએસએ વડોદરાના મોક્સી ગામની નેક્ટર કેમ્પ કંપનીમાં દરોડો પાડી 200 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સના જથ્થાની બજાર કિંમત 1,000 કરોડ જેટલી થાય છે. મુંબઈના એન્ટી નાર્કોટિક સેલના વર્લી યુનિટે ભરૂચના પાનોલી જીઆઈડીસીમાં એક કંપનીમાંથી 503 કિલો ડ્રગ્સ તથા એસઓજીએ 90 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી 1300 લિટર ડ્રગ્સ લિક્વિડ સ્વરૂપે તથા 83 કિલો પાવડર સ્વરૂપે ઝડપાયું છે. ઝડપાયેલ જથ્થાની બજાર કિંમત 1,300 કરોડથી વધુ થાય છે.